नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनु हार्दिक स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। हासोटना लंपट शिक्षक ने धरपकड़ करी सब जेल में धकेलाय। गुरु शिष्य ना पवित्र संबंध ने लांछन लगाड़नार शिक्षक ने झड़पती कोर्ट ट्रायल शुरू करी कड़क सजा करवानी मांग। दांडिया बजार स्थित लाखोना खर्चे नवनिर्मित मच्छी मार्केट शोभाना गाठिया समान। नगरपालिकाना अने व्यापार करताना भाड़ा विवाद ना कारण 7 महीना थी वधु समय थी बिन उपयोगी। जन्म लग्न अने मरण शाखा में अपूरता महकम ना पगले लोगों ने हालाकी। भरूच नगरपालिका द्वारा महकम वधाराय तेवी विरोध पक्ष ने रजूआत। भरूच में खोडियार जयंती की भक्तिभावपूर्वक उजवणी। खोडियार माता ना मंदिर खाते भक्तों उमटी पड़िया। हासोद तालुकाना प्राथमिक शाळाना लंपट शिक्षके शाळामां अभ्यास करती बाळकीने अडपला करता हासोद पोलीस मथकमां फरियाद नोंधावता पोलीसे लंपट शिक्षकनी धरपकड करी जेल भेगो कर्यो छे। पोलीस सूत्रे माहिती मुजब हासोद तालुकाना काटासायण गामनी प्राथमिक शाळामां शिक्षक तरीके फरज बजावता ईश्वर गुमान पटेले शाळामां अभ्यास करती बाळकी साथे शारीरिक अडपला करता तेना विरुद्ध हासोद पोलीस मथकमां फरियाद नोंधावता पोलीसे लंपट शिक्षकनी धरपकड करी वधु तपास हाथ धरी छे। शिक्षक ईश्वर पटेलना आ कृत्यनो चारेक ओर फिटकार वरसी रह्यो छे। बाळकीना पिताની ફરિયાદમાં અન્ય બાળકી સાથે પણ આવી હરકત શિક્ષકે કરી હોવાની વિગતો સપાટી આવતા પોલીસ દ્વારા શાળાની વધુ 4 જેટલી બાળકીના નિવેદન લીધા હતા, જેમાં બાળકીઓનો વિશ્વાસ સંપાદન કરી પોલીસ દ્વારા પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવી શારીરિક અડપલા શિક્ષક કરતો હોવાની હકીકત સામે આવી હતી। પોલીસે બાળકીના નિવેદન નોંધ્યા હતા। હાંસોટ પોલીસે ઈશ્વર પટેલની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા ઈશ્વર પટેલે સબ જેલ ભેગો કરવાનો હુકમ કરાયો હતો। આ ઉપરાંત પોલીસે તેનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો અને સાયન્ટિફિક તપાસ માટે FSLમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો। ઘટનામાં પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વડે તપાસ આગળ ધપાવી રહી છે। તો હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા પણ પોલીસમાં નોંધાયેલ FIR તેમજ અન્ય દસ્તાવેજો પુરાવા મેળવી આ અંગે પુનઃ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને રિપોર્ટ કર્યો હતો, ત્યારે ગુરુ શિષ્યનો પવિત્ર સંબંધને લાંછન લગાડનારા શિક્ષકને ઝડપથી કોર્ટ ટ્રાયલ શરૂ કરી કડક સજા કરવાની માંગ ઉઠી છે। શાળામાં શિક્ષક તરીકે ઈશ્વરભાઈ ગોવંદ પટેલ ફરજ બજાવે છે। તેમના દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતી 11 વર્ષની દીકરી સાથે સ્કૂલ યુનિફોર્મનું કે ગમે તે માપ લેવાના બહાને તેની સાથે અડપલા કરવામાં આવેલ। ત્યારબાદ તે નાસી છૂટવાનો પ્રયત્ન કરતા ભોગબંદરના ફ્રોક પકડી રાખતા ફ્રોક પણ ફાટી ગયેલ। આ બાબતે ભોગબંદરના પિતા દ્વારા હાંસોટ પોલીસ સ્ટેશનમાં 354 તથા સાથે જ પોક્સો આ એક્ટ મુજબ સંલગ્ન કલમોનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા ભોગબંદરના પિતા દ્વારા અન્ય અગાઉ પણ બીજી છોકરીઓ સાથે મોબાઈલમાં વિભત્સ પ્રકારના વિડીયો દેખાડવામાં આવેલ, જે બાબતે ફરિયાદ કરતા ITF ની કલમો સાથે લગાવી ગુનો દાખલ કરી આરોપીને હાલમાં હસ્તગત કરી હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવી અને અટક કરવામાં આવેલ છે। આગળ તપાસ હાલમાં ચાલી રહી છે। દાંડિયા બજાર વિસ્તારમાં વર્ષોથી મચ્છી વેચવાનો વેપાર કરતી મહિલાઓએ ભાડા વિવાદના કારણે નવનિર્મિત મચ્છી માર્કેટ તેઓ માટે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે તેમ જણાવ્યું હતું। જેના નિવારણ માટે નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તા પર બેસીને મચ્છી વેચવાનો વેપાર કરતી મહિલાઓને મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું નિવારણ પણ થાય તે હેતુથી દાંડિયા બજાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું છે। આ મચ્છી માર્કેટમાં લાઇટ, પાણી, પંખા સહિતની સુવિધાઓ નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી છે, પરંતુ ઘણા સમયથી માર્કેટ બંધ અવસ્થામાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન સાબિત થતા ગંદકી અને ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે। દાંડિયા બજાર વિસ્તારમાં વર્ષોથી વેપાર કરતી મહિલાઓના જણાવ્યા અનુસાર નગરપાલિકા અમારી પાસેથી વધુ ભાડું વસૂલવાની વાત કરે છે, ત્યારે અમે માત્ર રોજના 10 રૂપિયા સુધીનું ભાડું આપી શકીએ તેમ છે। મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા 80 રૂપિયા રોજનું ભાડું વસૂલવાની વાત કરવામાં આવી હતી, જે અમારાથી ચૂકવાય તેમ નથી, જે કારણે આ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન અમારા માટે સાબિત થઈ રહ્યું છે। અહીં માર્કેટ બનાવેલું છે તો પણ તમે બહાર બેસો છો, શું કારણ છે? પણ એ લોકો એક દિવસ ના 80 રૂપિયા માંગે, અમે રોજ ના 10 રૂપિયા કીધા જ ભાઈ, બરાબર 10 માં નક્કી કરી ગયા છે, પણ બેહારતા નથી અમને। હા કેટલા વખત થી બનીને તૈયાર થયું? 6 મહિના થયા,
મહિના આઠમો મહિનો થયો ઓગસ્ટ મહિના નું ઉદઘાટન થઈ ગયેલું ઉદઘાટન થઈ ગયું મહિના નું પણ હજુ એનો ચાલુ સ્ટાર્ટ નથી કરતા તમે 10 રૂપિયા તો નથી કરેલા નથી કરેલા તે લોકો ની મરજી બી છે અમારો રોજ 10 વાગે આવીએ ભાઈ રવિવારે અમે તને જનો દંડો થાય 100 બંગર તમા 500-400 નો દંડો થાય હો હવે લોકો એક દિવસ 80 રૂપિયા માંગે ભાઈ 80 કઈ થી લાવીએ એટલે અમે 10 બેસવા માંગે આ મોલજી ભાઈ દેખી બજાર છે व्यापार करती महिलाओं ने मुश्किल न पड़े ते हेतु थी 80 रूपया प्रति दिवस नजीवा दरे आ जगह आपवानी वात थई हती परंतु महिलाओं नगरपालिका में 80 रूपया जगह 10 रूपया आपवानी रजूआत करी छे જેને લઈને નગરપાલિકા દ્વારા ચર્ચા વિચારણા કરી વહેલી તકે નિર્ણય કરી નગરપાલિકાને અને વેપાર કરતી મહિલાઓને પણ હાડમાળી ન ભોગવવી પડે તેવા પ્રયાસ કરી માર્કેટ ખુલ્લું મુકાશે 50 લાખના ખર્ચે નવનિર્મિત ફિશ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ફિશ માર્કેટ બનાવતી વખતે અને બનાવતા પહેલાં ત્યાં જે બહેનો ફિશને લઈને ધંધો કરી રહી છે એ બહેનોને અગવડ ન પડે એની અગવડતા એમને ના પડે એના કારણે આ ફિશ માર્કેટ બનાવવામાં આવેલું આ ફિશ માર્કેટ બનાવતી વખતે એમની સાથે મંત્રણા કરવામાં આવી હતી મિટિંગ કરવામાં આવેલી કારણ કે ત્યાં ગાડી એક એમ્બ્યુલન્સને લઈ જવી હોય ત્યાં ગાડી ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે ત્યાં ગાડી લોકોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે અને ચોમાસામાં પણ બેન લોકો ધંધો ન કરી શકે આવી ઘણા બધા કારણોને ધ્યાનમાં લઈને 50 લાખના ખર્ચે એક ફિશ માર્કેટ બનાવવામાં આવેલું છે એ ફિશ માર્કેટની અમુક ધારા ધોરણ નક્કી કરીને એમની સાથે નિયત સમયમાં નક્કી કરવામાં આવેલું પરંતુ અત્યારે એમની સાથે વાટાઘાટ ચાલી રહી છે થોડી ઘણી અસમંજસ છે ટૂંક સમયમાં એમને બોલાવીને ફરી એક વખત વાત કરવામાં આવશે એમનું નિરાકરણ લાવવામાં આવશે પરંતુ ફક્ત 10 રૂપિયા જે એમનું કેવું છે એ કોઈપણ કારણે નગરપાલિકા સ્વીકારે નહીં એમને વચ્ચેનો રસ્તો કાઢી એમની સાથે સમાધાનની ફોર્મ્યુલા વાપરી એમને ધંધો કરવા માટેની ત્યાં છૂટ આપવામાં આવશે વરુદ નગરપાલિકામાં જન્મ લગ્ન અને મરણ શાખામાં અપૂરતા મહેકમના પગલે લોકોને હાલાકી પડી રહી છે જે અંગે ભરૂચ નગરપાલિકા દ્વારા મહેકમ વધારાય તેવી વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરાઈ છે ભરૂચ નગરપાલિકાના જન્મ મરણ અને લગ્ન શાખામાં કામની સરખામણીમાં મહેકમ ઓછું હોવાનું જણાઈ રહ્યું છે જેના કારણે કલાકો સુધી લોકોને લાઇનમાં ઉભા રહેવું પડે છે તે સાથે કતારમાં ઉભા રહેતા લોકો માટે પૂરતી બેસવાની સગવડ કે પીવાના પાણીની સગવડ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી જેથી લોકો વધુ ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે કોરોના કાળમાં મરણનો આંક વધ્યો હોવા છતાં સ્ટાફ એનો એજ છે સાથે વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે એક વ્યક્તિનું કામ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછો અડધો કલાક લાગે છે તેવા સમયે મહેકમ વધારવું જરૂરી છે સાથે થોડા મહિના બાદ હાલ જે સ્ટાફ છે તેમાંથી પણ રજિસ્ટ્રાર નિવૃત્ત થનાર હોય તે અંગે પણ અત્યારથી જ વ્યવસ્થા કરવી રહી અત્રે નોંધવું રહ્યું કે જન્મ મરણ અને લગ્ન એવી શાખાઓ છે જ્યાં સતત કામગીરી ચાલતી હોય છે ભરૂચ નગરપાલિકાની વિવિધ શાખાઓના અંદર ઘણા સમયથી સ્ટાફની ઘટ છે અને ખાસ કરીને જન્મ મરણ અને લગ્ન નોંધણી જે વિભાગ છે એ ત્રણે ત્રણ વિભાગ એક જ કહી શકાય કે એક જ ઓફિસમાંથી ઓપરેટ થાય છે ઘણા સમયથી લોકો જે કોવિડના મૃત્યુકરના ફોર્મ ભરવા આવ્યા છે સહાય માટે 800 થી વધુ 1000 થી વધુ અહીંયા ફોર્મ ભરાયેલા છે પણ કોઈ બી પૂરતી વ્યવસ્થા નથી સ્ટાફની ઘટ હોવાના કારણે લોકોને અવારનવાર ધક્કો ખાવા પડે છે પૂરતા સમયમાં પૂરતા સમય મર્યાદામાં કામગીરી થતી નથી લગ્નની નોંધણી હોય તો છેલ્લા જાન્યુઆરી મહિનાના અંદર 150 થી વધુ લગ્નની નોંધણી થઈ છે પણ તેમને સમયસર સર્ટિફિકેટ લગ્નના લોકોને મળેલ નથી મને માહિતી ખબર છે ત્યાં સુધી આ ત્રણે ત્રણ લગ્ન મરણ અને જન્મના ત્રણે ત્રણ ઓફિસ એક જ હોવાના કારણે અહીંયા પબ્લિકનો ઘસારો રહે છે એક એક અરજીને કામગીરી કરતા 15 મિનિટથી અડધો કલાક જેટલો સમય લાગે છે લોકોને 3-4 કલાક અહીંયા ઉભા રહેવું પડે છે પૂરતી કોઈ વ્યવસ્થા નથી મારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ખાસ કરીને વિનંતી છે કે તમે આ જે બી ખાલી જગ્યા છે તેમાં ઓપરેટરની કમી છે ક્લાર્કની કમી છે સબ રજિસ્ટર થોડા ટાઈમમાં રિટાયર થવાના છે એ બી થોડા મહિનાઓના અંદર એ પણ ઘટ એક રહેવાની છે એટલે તાત્કાલિક ધોરણે આ ઓફિસના અંદર સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને જે બી એમની કામો અર્થે આવે છે તો લોકોનું તત્કાળ કામ થાય
એવી અમારી ખાસ નગરપાલિકાને અપીલ છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં ખોડિયાર જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જો કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં બે આઠમ હોવાના કારણે ભરૂચ જિલ્લામાં વિવિધ ખોડિયાર માતાના મંદિરોમાં બે દિવસથી ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ભરૂચના અતિ પ્રાચીન તથા નવી વસાહતમાં ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાની જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક પૂજા અર્ચના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જૂની સિવિલ હોસ્પિટલ નજીક આવેલ છે અને 1000 વર્ષ પહેલા આ વિસ્તાર આહિર સમાજ અને ભરવાડ સમાજના 1500 પરિવારથી ધમધમી રહ્યો હતો। જે તે સમયે જૂનાગઢથી આવેલા રાજાના પુત્ર રાનવગણના હસ્તે સંવંત 1161ની સાલમાં મંદિરમાં માતાજીની સ્થાપના કરવામાં આવેલી હતી અને જે તે વખતના રાજા જૂનાગઢના જૂનાગઢ જવા માટે ટૂંકો રસ્તા રૂપી એક ભોયરું હતું, જે ભોયરામાંથી સીધે સીધું જૂનાગઢ પહોંચી જવાતું હતું, જે ભોયરું આજે પણ હયાત રહેલું છે અને ભોયરામાં પ્રવેશ દ્વાર પર મહાદેવનું સ્થાપન અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં અતિ પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર ભરૂચની જૂની સિવિલ વિસ્તારમાં આવેલું છે અને આ મંદિર સમગ્ર ગુજરાતના અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, જામનગર, ભાવનગર સહિત ભરૂચ જિલ્લાના હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। આ મંદિરે દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હોય છે અને તેમાં ખાસ કરીને આજે ખોડિયાર જન્મજયંતિ નિમિત્તે સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન માટે દોટ મૂકી હતી। સવારથી જ ખોડિયાર માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો તેમજ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સવારથી જ ભક્તોએ ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચની નવી વસાહત વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ મંદિરના પાટોત્સવ અને ખોડિયાર માતાજીની જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપ્રસાદી સહિતની પૂજા અર્ચના કરવામાં સાથે ખોડિયાર માતાજીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ અંગે ખૂબ યશસ્વી કામગીરી કરવામાં આવી રહી છે, આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ પણ બિરદાવી હતી। તાજેતરમાં ગુજરાત રાજ્યમાં 10 કરોડ કોરોના રસીકરણ અંગેની અનેરી સિદ્ધિ હાંસિલ કરવામાં આવી, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં થયેલ રસીકરણ અંગેની વિગત જોતા ભરૂચ જિલ્લામાં કુલ 27 લાખ વધુ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જે પ્રથમ ડોઝ 14 લાખ કરતાં વધુ વ્યક્તિઓને, જ્યારે બીજો ડોઝ 13 લાખ કરતાં વધુ વ્યક્તિઓને આપવામાં આવ્યો છે, જ્યારે પ્રિકોશન ડોઝ 37,000 કરતાં વધુ વ્યક્તિઓને આપવામાં આવ્યા છે, તેમજ 13 થી 15 વર્ષની વય જૂથના 54,000 કોરોનાની રસી આપવામાં આવી છે। હજી પણ ભરૂચ જિલ્લામાં કોરોનાની રસી અંગેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જિલ્લા પંચાયતના પટાંગણમાં રંગોલી કરી રસીકરણ અંગેની જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત આપણા ગુજરાત સ્ટેટમાં આજે કોવિડ વેક્સિનેશનનો ટોટલ આંકડો 10 કરોડને પાર કર્યું છે અને આમાંથી ભરૂચ જિલ્લાનો ફાળો 27.5 લાખ વેક્સિનેશન ડોઝનો છે। આપણે જિલ્લાની જે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ડોઝ લગભગ 14 લાખ લોકોને મળ્યું છે, બીજું ડોઝ 13,15,000 લોકોને મળ્યું છે અને 37,500 જેટલા સિનિયર સિટીઝન્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યું છે। એના સિવાય 15 થી 17ની ઉંમરમાં 54,000 બાળકોને પણ આપણે રસીકરણ આપવામાં આવ્યું છે અને ફર્સ્ટ ડોઝ આમાં પણ જનવરી મહિનામાં પૂરો કર્યો હતો અને ફરવરી મહિનામાં બીજો ડોઝ પણ શરૂ થઈ ગયો છે। તો આ રીતે આપણે ઉમ્મીદ કરીએ કે ટૂંક સમયમાં આપણે કોવિડના વેક્સિનેશનની કામગીરી 100% પૂર્ણ થશે। જે સ્ટેટમાંથી ફર્સ્ટ ડોઝનું ટાર્ગેટ આપ્યું હતું એથી આપણે ઓલરેડી એક્સીડ કરી લીધું છે। આપણા જિલ્લામાં રહેતા માઇગ્રન્ટ વર્કર, પરપ્રાંતિ વર્કર્સ આ બધાને પણ કોવિડના ફર્સ્ટ, બીજો અને બૂસ્ટર ડોઝ જે પણ એની લાયકાત પ્રમાણે આપવામાં આવ્યું છે। આપણે ઉમ્મીદ છે કે ફરવરી મહિનામાં 100% આપણે કોવિડની કામગીરી દરેક ક્રાઇટેરિયામાં પૂરી થઈ જશે અને પછી આપણે કોવિડ સમય અને અત્યારે ત્રીજી વેવ જ્યારે પણ આવી એમાં પણ કેસોનું ઘટાડો જોવાનું શરૂ થઈ ગયું છે અને આપણે ઉમ્મીદ એવી કરીએ કે ફરવરી મહિના પછી કોવિડનો અંત આવશે અને ફરીથી આપણે માસ્ક ફ્રી કે જે પણ સરકારની ગાઈડલાઇન્સ આવશે આ પ્રમાણે આપણે આગળ વધશું। ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને અન્ય 25 જેટલા ધારાસભ્યો હાલ ઉત્તરાખંડમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે, તેવામાં હાલ એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે ઉત્તરાખંડ વિસ્તારમાં સતત થઈ રહેલી હિમવર્ષા બતાવી છે, સાથે તેમ પણ બતાવ્યું છે કે તેમણે જાગેશ્વર અને અન્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રસારની કામગીરી સોંપવામાં આવી છે। તેમણે એમ પણ જણાવ્યું છે કે આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ લોકપ્રિયતા જણાઈ રહી છે, વાતાવરણ સુધરતા ચૂંટણી પ્રચારની કામગીરી આગળ ધપાવવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। અત્રે નોંધવું રહ્યું કે ઉત્તરાખંડમાં ચૂંટણી અંગેનો પ્રચાર ચરમસીમા પર છે,
તે સાથે જાગેશ્વર અને અન્ય વિસ્તારો કે જેમાં પ્રચાર ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ગુજરાતના અન્ય 25 જેટલા ધારાસભ્યો કરી રહ્યા છે. સાથે ધારાસભ્ય દુષ્યંત પટેલે એમ પણ જણાવ્યું હતું કે વાતાવરણ ચોક્કસ ખરાબ છે, પરંતુ તેઓ ફસાયા નથી, તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાથે જ તેમણે લોકોને જે ચિંતા દર્શાવી લાગણી વ્યક્ત કરી તે બાબતે આભાર વ્યક્ત કર્યો હતો. હમણાં ગુજરાતના ટીવી ચેનલ્સમાં ન્યૂઝ એવા પ્રસાર છે કે હું ઉત્તરાખંડમાં પ્રચાર માટે પહોંચ્યો છું ને ત્યાં ફસાયો છું. સવારના હું બિનસરથી જાગેશ્વર ધામ ચૂંટણી પ્રચાર અર્થે રોજિંદા મારા કાર્યક્રમ મુજબ 9 વાગે નીકળ્યો હતો અને જાગેશ્વર ધામ જવાનો રસ્તો થોડો હિલી છે અને હાઈટ પર છે, એટલે એ રસ્તા પર જતા આજે વાતાવરણ એમ પણ ઉત્તરાખંડનું સારું ન હોવાના કારણે વરસાદ થોડો થોડો પડ્યા કરતો હતો, પણ આગળ જતાં બરફ શરૂ થયો અને રાત્રે પણ એ હિલી એરિયાની અંદર એટલે માઉન્ટેન્સ પર બરફ પડ્યો હશે તો એ બરફમાં ત્યાં આગળ ઉતરીને એક રેસ્ટોરન્ટની અંદર કોફી પીધી અને કોફી પીને ત્યાં એક મેં પોતાનો વિડીયો મૂક્યો. પણ હું કોઈ પણ પ્રકારે ત્યાં ફસાયો નથી, બરફ ત્યાં પડતો હતો એ વાત સાચી છે અને વરસાદ પણ અત્યારે ચાલુ છે, પણ હું સેફલી મારી રૂમ પર આવી ગયો છું. મારી સાથે મારા સાથી મારા પીએ છે અને એ પણ સેફ છે અને બીજા કોઈ અન્ય એમએલએ કે કોઈ એમપી મારી સાથે અહીંયા આગળ નથી અને આઈ એમ વેરી મચ સેફ ઇન ધ રૂમ, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોએ મારી ચિંતા કરી છે એ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન સેવાનો પ્રારંભ કર્યો છે. નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકામાં આવતા 9 વોર્ડમાં જનતાની સુખાકારી અર્થે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેક્શન સેવાનો પ્રારંભ કર્યો છે. નગરપાલિકા કચેરી ખાતે દરેક વોર્ડમાં ઘન કચરો અને ભીનો કચરો ઘરે ઘરેથી ઉઘરાવવા માટેના વાહનોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર તેમજ ડસ્ટબિન મુક્ત શહેર બનાવવાની એક પહેલ કરવામાં આવી છે. સાથે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન અંગે શહેરીજનો માટે એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે અને શહેરીજનોને પણ સ્વચ્છતા બાબતે નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાય, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના સભ્યો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આ ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ GPS સિસ્ટમથી સુસજ્જ છે, તેમજ સ્વચ્છતાના સૂત્રો સાથે એમાં માઇક પણ લગાવવામાં આવ્યું છે, તેમજ આ ગાડીમાં સૂકો કચરો ભીનો કચરાના પણ 2 ભાગ પાડવામાં આવ્યા છે. તેમજ જો આપના ઘરે કોઈક દવા જે એક્સપાયર ડેટની થઈ હોય, બેટરીના સેલ હોય, એના માટે પણ નાની એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, આ ડોર ટુ ડોર કલેક્શન ઘરે ઘરે તો જશે જ, સાથે સાથે સ્પોટ પર જે કચરા છે એને પણ ઉઠાવશે અને અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌનો સાથ જ્યાં સુધી આમાં નહીં હશે ત્યાં સુધી આપણે આ સપનું સાકાર નહીં કરીશું. તો મિત્રો, અંકલેશ્વર નગરપાલિકાની તમામ પ્રજાજનોને હું વિનંતી કરું છું કે આપણા ત્યાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવે, કચરો એમાં જ નાખીએ, આપણે ગમે ત્યાં કચરો નહીં નાખીએ અને આ અંકલેશ્વરને શુદ્ધ સ્વચ્છ બનાવવા માટેના આપણે આ અભિયાનમાં આપનો પણ સી ફાળો આપો અને આપણે સૌ સાથે મળીને અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવીએ એવી હું આપને વિનંતી કરું છું. હસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના 9 વોર્ડમાં 1,37,00,000ના ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડમાં જનતાની સુખાકારી અર્થે રોડ, રસ્તા, લાઇટો, પાણીની સુવિધા, ગટર સહિતની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે નગરપાલિકા દ્વારા રૂપિયા 1,37,00,000ના વિવિધ વિકાસના કામોનું પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરીજનોને વિકાસ કાર્યોમાં સહકાર આપી શહેરને સ્વચ્છ અને વિકાસશીલ બનાવવા નગરપાલિકા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી. રૂપિયા 1,37,00,000 ઉપરાંતના ખર્ચે અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવી જ રીતના અંકલેશ્વરના 99 વોર્ડમાં
વિકાસની ગાથા ચાલુ રહેશે એટલી હું આપને ખાતરી આપું છું. હસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચ તાલુકાના જૂના તવરા ખાતેના ભવ્ય ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં વસતા આહિર સમાજના કુળદેવી ખોડિયાર જયંતિ મહાપર્વ નિમિત્તે સમગ્ર ભરૂચ જિલ્લાના ગામે ગામ આહિર સમાજ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા આજે ભવ્ય ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે સવારે સત્યનારાયણ કથા સાથે મહાઆરતી મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય રંગબેરંગી ફૂલો દ્વારા મંદિરની સજાવટ કરવામાં આવી હતી. સાંજે માતાજીના પટાંગણમાં રાસ ગરબા અને ભવ્ય આતિશબાજી સાથે માતાજીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી જ ગામ લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. છેલ્લા ઘણા સમયથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા આમોદ પાલિકાના સફાઈ કામદારોની અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષે મુલાકાત લીધી હતી. આમોદ નગરપાલિકા સામે છેલ્લા ઘણા સમયથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કામદારોની રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર તથા રાષ્ટ્રીય મહાસચિવ કુમુબેન પરિહારે મુલાકાત લેતા તેઓનું સફાઈ કામદારોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમજ સફાઈ કામદારના રાષ્ટ્રીય અધ્યક્ષે પાલિકાના સફાઈ કર્મીઓના પીએફના નાણાં તેમજ પાલિકાના કર્મીઓને ખોટી રીતે છૂટા કરીને પોલીસ કેસ કરવામાં આવ્યા હોવાની અખિલ ભારતીય સફાઈ કામદારના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર તથા રાષ્ટ્રીય સચિવ કુમુબેન પરિહારે મુલાકાત લઈ સફાઈ કામદારો સાથે થયેલ અન્યાય સામે ન્યાય અપાવવા તેઓ અધિકારીઓની પણ મુલાકાત લેવાના હોવાનું જણાવ્યું હતું. આ નગરપાલિકાના કામદારો અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સાથે વિશ્વાસ રાખીને જોડાયેલા છે. વખતો વખત જ્યારે જ્યારે આ કામદારોના પ્રશ્નો ઉચવાયા છે ત્યારે ત્યારે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કામદારો સાથે ઊભી રહીને એમને ન્યાય અપાવ્યા છે. ગતરોજ આમોદ પાલિકાની સામાન્ય સભાનો મહિલાઓએ ઘેરાવો કરી પાણી માટે ઉગ્ર રજૂઆત કરતા સામાન્ય સભામાં ગરમાવો આવી ગયો હતો. ગતરોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા ચાલતી હતી ત્યારે સામાન્ય સભામાં મારુવાસ તેમજ હિંમતપુરા વિસ્તારની બહેનો પાણીનો પોકાર કરતી કરતી સામાન્ય સભામાં ધસી આવી હતી. સામાન્ય સભામાં બેઠેલા સદસ્યો તેમજ પદાધિકારીઓ સામે પાણીની ઉગ્ર માંગ કરી હતી તેમજ અડધો કલાક સુધી સભાખંડની બહાર ઉભા રહી હલ્લો મચાવ્યો હતો. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારા વિસ્તારમાં પાણીનું ટેન્કર નહીં પહોંચે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી, જે બાબતે ઉપપ્રમુખ ઉષાબેન પટેલ તેમજ મહિલાઓ સામસામે આવી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં છેલ્લા 3 દિવસથી ઘર વપરાશનું પાણી ન મળતું હોય મહિલાઓ રણચંડી બની પાણીનો પોકાર કરતી પાલિકાની સામાન્ય સભામાં ધસી આવી હતી. જ્યારે પાણીનું ટેન્કર મહિલાઓના વિસ્તારમાં પહોંચ્યું ત્યારે મહિલાઓ પરત ગયા હતા. રજૂઆત કરી હતી ટેન્કર માટે, ફોન કરે આમોદ નગરપાલિકાના છત વિસ્તારની અંદર મોટા વોટર વર્ક્સ પર છેલ્લા 4 દિવસથી મેઇન લાઇન જે 400 ડાયાની તૂટેલ છે તે આ દિન સુધી બનેલ નથી અને ગામની અંદર જે ભાજપ બોડીના શાસક પક્ષના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, કારોબારી ચેરમેન છે, તેમના અણઘત વહીવટના કારણે જે આજની આમોદની પ્રજા ભોગવી રહી છે એમને એટલું સ્વીકારવું જોઈએ. અને 3 દિવસ લગી 1 દિવસ જીસીબીથી ખોદવાની અંદર, બીજે દિવસે ગેસ કટર ખોદવા જાય, ત્રીજે દિવસે કારીગર ખોદવા જાય, આ જે વહીવટ નથી કરતા, આ પોતાનો ઘરનો વહીવટ કરે છે. આ વહીવટ ગામનો છે, એક સંસ્થાનો છે, એટલે એ તદ્દન સત્તા પક્ષ નિષ્ફળ ગયેલું છે આમોદની અંદર. ભરૂચના મત વિસ્તારમાં આવેલ 3 મોટા ગામો જાડેશ્વર, ભોલાવ અને અંડાળા ખાતે સરકારે નલ સે જલ યોજના મંજૂર કરી છે, જેમાં નોંધપાત્ર બાબત એ છે કે લોકભાગીદારીના નાણાં પણ સરકાર ભરશે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ પામેલા 3 ગામોમાં સરકારે ₹21 કરોડની ફાળવણી નલ સે જલ યોજના અંગે કરી છે. નલ સે જલ યોજના અંતર્ગત
ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સાથે જ ટેન્ડરનું કામ પણ થઈ જતા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેવાયું છે. જાડેશ્વર ગામ ખાતે 6 કરોડ કરતાં વધુ, ભોલાવ ગામ ખાતે 7 કરોડ કરતાં વધુ અને અંડાડા ગામ ખાતે 6 કરોડ કરતાં વધુ ખર્ચે નળસે જલ યોજના સાકાર થશે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસોના પગલે જાડેશ્વર, ભોલાવ અને અંડાડા ગામમાં લોકભાગીદારીનો 10% હિસ્સો પણ સરકાર ભરશે. ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની રજૂઆતના કારણે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો હતો, જેના પગલે જાડેશ્વર, ભોલાવ અને અંડાડા ગામોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વાગરા તાલુકાના સારણ ગામના સરપંચના પુત્રની ગુંડાગર્દી સામે આવી છે. ગામના જ 2 યુવાનો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા વાગરા પોલીસ મથકમાં 307 મુજબ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અને પોલીસ મથકમાં નોંધાયેલ ગુના અનુસાર સોમવારની સાંજના સમયે આ ઘટના બની હતી. કંપનીમાં પાઇલિંગનો કોન્ટ્રાક્ટ સહેજાદ નામના યુવાનને મળ્યો હતો, જે કામ ન કરવા કામિલ મહેબૂબ રાજે ધમકી આપી હતી. સોમવારની બપોરે બંદૂક લઈને આવી કામિલ મહેબૂબ રાજ અને તેની સાથે અન્ય 3 ઇસમો જઈ કેમિકલ 4 રસ્તા પાસે આવ્યા હતા અને સહેજાદ અને તેના મિત્રને ધમકી આપી ગયા હતા. ત્યારે કામ જોઈને ઈજાગ્રસ્ત યુવક અને તેનો મિત્ર સાંજના સમયે કંપની પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જઈ કેમિકલ 4 રસ્તા પર ગુનેગાર કામિલ મહેબૂબ રાજ અને તેના મિત્ર હથિયાર વડે આવ્યા હતા અને ધડાધડ સહેજાદ અને તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો. બંનેને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી પ્રાથમિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવક અને તેના પરિવારે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા IPC 307 કલમ મુજબ ગુનો નોંધી ચારેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી કામિલ મહેબૂબ રાજ સારણ ગામના સરપંચના નાના દીકરા અને બાપુ નામથી વિખ્યાત મહેબૂબ રાજના પુત્ર છે. ઘટનાને પગલે પંથકમાં હાલ ચકચાર મચી જવા પામી છે. ઘટના એવી બની ગઈ સાહેબ કે કામ અમુક પાયાનું કામ કરીએ છીએ સિવિલ, એ કામ મને મળી ગયું. એમને મેં PO બદલાયો, મને કામ મળી ગયેલું છે. તે છોટો ત્યાં મુખ્ય દાદાજી કરતા હતા, બંદૂકો અને બધું લઈને આવેલો બપોરે. કોણ હતા એ લોકો? એ કામિલ બાપુ, કામિલ ગુલામ ને બધા હતા, 5-6 જણ. તમને શું માર્યું? હા, તમને શું માર્યું? મને પહેલાં અઠાથી માર્યો ટીકમના, ને પછી ચાકુથી 5-6 ચાકુ માર્યા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના લંપટ શિક્ષકની ધરપકડ કરી સબ જેલમાં ધકેલાયો. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડનાર શિક્ષકને ઝડપથી કોર્ટ ટ્રાયલ શરૂ કરી કડક સજા કરવાની માંગ. દાંડિયા બજાર સ્થિત લાખોના ખર્ચે નવનિર્મિત મચ્છી માર્કેટ શોભાના ગાંઠિયા સમાન. નગરપાલિકાના અને વેપાર કરતાના ભાડા વિવાદના કારણે 7 મહિનાથી વધુ સમયથી બિનઉપયોગી. જન્મલગ્ન અને મરણ શાખામાં અપૂરતા મહેકમના પગલે લોકોને હાલાકી. ભરૂચ નગરપાલિકા દ્વારા મહેકમ વધારાય તેવી વિરોધ પક્ષની રજૂઆત. ભરૂચમાં ખોડિયાર જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ખોડિયાર માતાના મંદિર ખાતે ભક્તો ઉમટી પડ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. Thank you.